ખેતીમાં પાકને નુકસાન પહોંચાડતા જીવાત ખેડૂતોના સૌથી મોટા દુશ્મન બની રહે છે અને આ જીવાતને દૂર કરવા ખેડૂતો રસાયણિક ખાતર વાપરવા મજબૂર બને છે પરંતુ પ્રકૃતિ પાસે આ સમસ્યાનો પણ હળ છે જેથી જીવાત પણ દૂર થાય અને પાકને નુકસાન પણ પહોંચતું નથી કચ્છમાં પ્રાકૃતિક ખેતી કરતી સંસ્થા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોને જીવાતથી બચવા રાખનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી રહી છે સંસ્થા ખાતે વાવેલા રીંગણા અને ટામેટામાં પણ જીવાત થયા બાદ રાખનો ઉપયોગ કરતા પાંદડા સુધી પહોંચેલો જીવાતનો અસર તેના ફળ સુધી પહોંચતા અટકી ગયું હતું રાખ એટલે આમ મેઇન જો વૈજ્ઞાનિક જોવા જઈએ વૈજ્ઞાનિક રીતે એમાં પોટાશ તત્વ હોય છે અને પોટાશ તત્વ છે એ ફળ ફૂલ જે વધારવામાં બહુ ઉપયોગી છે સાથે સાથે એ જે તત્વ છે આ રાખ એ કોઈ જીવાત તત્વ આવી અંદર આવે કોઈ જીવાત આવી ગયા હોય વાતાવરણની અસરથી કે તો એનાથી બધો દૂર રાખે છે અને એમાં જે ઉગાવો પણ સારો આવે છે અને અમારે એવા અત્યારે તો એક નાનો પ્લોટિંગમાં આપણે કરેલું છે પરંતુ અમારે પણ એનો બહુ સરસ રિઝલ્ટ મળ્યા છે કે આ છાંટ છાંટવાથી જીવાત નથી આવતી એનું નુકસાન ઓછું થાય છે અને પરિણામે અમને એની ઉપજ વધારે મળે છે પ્રાકૃતિક ખેતીમાં હવે ગુજરાતની સાથે કચ્છ પણ સતત પ્રગતિ કરી રહ્યો છે કચ્છના કુકમા ગામની શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષોથી પ્રાકૃતિક અને સજીવ ખેતી તરફ ખેડૂતોને પ્રેરિત કરી રહી છે સંસ્થા ખાતે કરાતી પ્રાકૃતિક ખેતી થકી તેમાં આવતા અડચણો અને મુસીબતોથી વાકેફ રહે છે અને તેનું પ્રાકૃતિક નિદાન શોધવા પ્રયત્ન કરે છે હાલમાં જ સંસ્થા ખાતે વાવેલા રીંગણા અને ટામેટાના પાકમાં જીવાત પડ્યા હતા ઋતુ મુજબ માટીનું પ્રકાર અને વાતાવરણની અસરો વચ્ચે જીવાત પડતા રીંગણા અને ટામેટાના પાંદડા પર પણ તેની અસર દેખાઈ હતી અને પાંદડા ખવાઈ ગયા હતા આ જીવાતને દૂર કરવા રાસાયણિક ખાતરને બદલે રાખનો વપરાશ કરવામાં આવતા આ જીવાતની અસર તેના ફળ સુધી પહોંચી ન હતી અને સારી માત્રાની સાથે સારી ગુણવત્તાવાળા ફળ પણ આવ્યા હતા આ પ્રકારની પરિસ્થિતિમાં ખેડૂતો યોગ્ય સમજના અભાવે રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ લાકડાની રાખ એ પ્રાકૃતિક રીતે જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી નીવડે છે રાખમાં કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો તો હોય જ છે સાથે સાથે રાખનો કરકરો સ્વભાવ પોચી ચામડીવાળા ચૂસિયા પ્રકારના જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી સાબિત થાય છે આપણે લગભગ તમામ પાકો ઉપર આપણે રાખનો છંટકાવ કરતા હોઈએ છીએ વિશેષમાં શાકભાજી ઉપર એનો વધારે પ્રયોગ કારણ કે શાકભાજીમાં ઉપદ્રવ વધારે જોવા મળતો હોય છે આ ઉપરાંત આપણે ઘઉં છે કે ગાયોના ચારા છે એના માટે પણ આ રાખનો થોડો થોડો સામાન્ય છંટકાવ થતો જ હોય છે કારણ કે અમારે ત્યાં આ સંસ્થામાં બે ટાઈમ અગ્નિહોત્ર યજ્ઞ થાય છે અને અગ્નિહોત્રનો ધુવાડો પ્લસ એની રાખ છે એ પાણીમાં મિશ્રિત કરી એનો પણ અમે સ્પ્રે કરતા હોઈએ છીએ તો એનો અમને દેખીતો ફાયદો અમને જોવા મળે છે કે બહુ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અમે લઈ શકીએ છીએ